નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 નો પાઠ 6 છે એનો જે આપણો પાઠ્યપુસ્તકનો પાઠ 8 મો છે જોવાનો છે. તમારે સામાજિક વિજ્ઞાનમાં જોશો તો ત્રણ ભાગ પડે છે. એક છે ઇતિહાસ, બીજો નાગરિક શાસ્ત્ર અને ત્રીજો ભૂગોળ. તો એકમ 1 છે એમાં ઇતિહાસ આવશે, એકમ 2 માં નાગરિક શાસ્ત્ર આવશે અને એકમ 3 માં ભૂગોળ આવશે. તો આપણે એકમ 1 માં ઇતિહાસમાં આપણે પહેલો પાઠ જોઈ ગયા. કયો જોયો પહેલો પાઠ? તો કે બ્રિટિશ શાસનનો ભારતમાં ઉદય કે સત્તા કેવી રીતે સ્થપાય તે જોયા. એના પછી એકમ 2 છે નાગરિક શાસ્ત્ર, એનો આપણે પહેલો પાઠ જોશું. પાઠ્યપુસ્તક પ્રમાણે આપણે 8મો પાઠ રહેશે, નાગરિક શાસ્ત્રનો પહેલો પાઠ રહેશે. તો એ પાઠનું નામ શું છે? તો કે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણ. કે ભારતનું બંધારણ છે એનું ઘડતર, બંધારણના લક્ષણો કેવા છે, આગળ આપણે આ બધા પાઠમાં જોશું કે કેવી રીતે આપણા બંધારણમાં ભારતમાં બંધારણ ઘડવામાં આવ્યું કે બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું કઈ રીતે એ આગળ આ પાઠમાં જોશું. તો સૌપ્રથમ જોશું આપણે કે ભારતના બંધારણનો અર્થ. બંધારણનો અર્થ તો કે બંધારણ કોને કહેવામાં આવે છે? કે કોઈ પણ દેશના શાસન ચલાવવા માટે કોઈ પણ દેશમાં શાસન ચલાવવા માટે કોઈ પણ દેશના શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોનું વ્યવસ્થિત સંગ્રહ કે નિયમોનું ઘડવામાં આવેલા કોઈ પણ દેશનો આભાસ યાદ રાખવાનો છે બાળકો. કે કોઈ પણ દેશમાં બંધારણ ઘડવા માટે જેનો અર્થ થાય છે શું થાય છે? તો કે કોઈ પણ દેશમાં, વિશ્વના કોઈ પણ દેશમાં જો બંધારણ ઘડવું છે તો કોઈ પણ દેશમાં બંધારણ ઘડવા માટે જ્યાં શાસન ચલાવે છે, દેશમાં શાસન ચલાવે છે એના માટે અમુક નિયમો કાયદા છે બનાવવામાં આવે છે. તો આ શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોને સંગ્રહ કરીને રાખવો. શું કરીને રાખવો? સંગ્રહ કરીને રાખેલા કાયદાઓને બંધારણ કહે છે. એના પછી છે બંધારણનું મહત્વ. તો કે બંધારણ છે પાયાનો મહત્વનો દસ્તાવેજ છે. એનું મહત્વ શું કીધું આપણે? કે બંધારણ કરી નાખ્યું, કાયદા બનાવી નાખ્યો, પણ એનું મહત્વ શું છે? તો કે જે બંધારણ છે એનો મહત્વનો દસ્તાવેજ છે પાયાનો, કે કાયદા ઘડવા માટેનો, શાસન કરવા માટેની શરૂઆત છે તે પાયાનો આપણે દસ્તાવેજ કહીએ છીએ. દસ્તાવેજ એટલે કે લખાણ લખેલા કાગળ, દસ્તાવેજ કહેવામાં આવે છે. તો કે જે બંધારણ છે એની જોગવાઈઓ આધારે દેશના કાયદા, જો બંધારણ ઘડી નાખ્યું છે તો એ બંધારણના જોગવાઈ અનુસાર જ આપણે કાયદા છે, નિયમો છે દેશમાં લાગુ પાડી શકીએ. કે બંધારણ અનુસાર જ સુસંગીત હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? તો કે બંધારણ અનુસાર જ એ હોવું જોઈએ. તો કે સમય જતાં દેશમાં લોકોની જરૂરિયાતો છે, અપેક્ષાઓ છે, આકાંક્ષાઓ છે, ઈચ્છાઓ છે, એ બધી સમય જતાં બદલાતી રહે છે. તો બદલાતી રહેતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અને કાયદાઓ છે એને ફેરબદલી કરવા માટે બંધારણ એક મહત્વનું દસ્તાવેજ કહી શકાય. કે બંધારણના મહત્વમાં તો પાયાના દસ્તાવેજ છે બંધારણ, પછી જે એની જોગવાઈઓ, કે બંધારણ છે એ પ્રમાણે જ એની જોગવાઈઓ છે, કે બંધારણ પ્રમાણે જેના કાયદા નીતિ નિયમો ઘડવા જોઈએ અને લોકોની જે જરૂરિયાતો, અપેક્ષાઓ, ઈચ્છાઓ છે એ પ્રમાણે જ દેશમાં કાયદા અને વ્યવસ્થા બદલાવી જોઈએ. જે બંધારણનું મહત્વ છે કે જે બંધારણ અનુસાર જ આપણે કાયદા ઘડી શકીએ. એના પછી આપણે જોશું બંધારણનું ઘડતરની પ્રક્રિયા. શું જોશું?
યાદ રાખવાનું છે બાળકો તમારે તમારે 4 માર્ક્સમાં પણ પ્રશ્ન પૂછાય છે આ જ ટોપિકમાંથી નાના નાના એક વાક્યના 2 માર્ક્સના એવા પ્રશ્ન તમારે પૂછાય છે તો માત્ર તમે આ એકનું યાદ રાખી દેશો તો તમારે એનો મોટો પ્રશ્ન યાદ નહીં રાખવો પડે કે નાના નાના પ્રશ્ન યાદ રાખવા પડશે નહીં તો હવે શરૂઆત કરીએ કે બંધારણ ઘડતરની પ્રક્રિયા જો આપણે કીધું છે ભારત રાજ્યના બંધારણનું ઘડતર અને લક્ષણો ઘડતર અને એના લક્ષણો તો આપણે ઘડતર એટલે શરૂઆતની પ્રક્રિયા કહીએ બંધારણ ઘડવાની શરૂઆત કરી તો ક્યારે તો કે આઝાદી પહેલા બ્રિટિશ સરકાર દ્વારા 25 માર્ચ ક્યારે કીધું છે 25 માર્ચ 1946 ના રોજ 3 સભ્યોનું કેબિનેટની સલાહ કોના દ્વારા તો કે બ્રિટિશ સરકાર દ્વારા ઇંગ્લેન્ડમાંથી 3 સભ્યો આવ્યા કેબિનેટ મિશન લઈને કે ભારતને આઝાદી આપવા માટેની પ્રક્રિયા હવે ધીમે ધીમે શરૂ થઈ હતી કે 100 વર્ષના શાસન પછી ધીમે ધીમે ભારતના લોકોના વિરોધો એની સામે ચળવળો આંદોલનો જોઈ અને છેલ્લે સમય જતાં બ્રિટિશ સરકારને એવું લાગ્યું કે ભારત ઉપર આપણે શાસન કરી શકશું નહીં એટલા માટે તો હવે એને શું કર્યું કે ભારતને આઝાદી મળે એના માટે હવે પ્રક્રિયા શરૂ કરી હતી બ્રિટિશ સરકારે તો એના માટે એને 3 સભ્યોની નિમણૂક કરી હતી કે 3 વ્યક્તિ છે ઇંગ્લેન્ડમાંથી કેબિનેટમાંથી એના જે પાર્લામેન્ટમાંથી નક્કી કરી દેવામાં 3 સભ્યોને ભારત મોકલવા માટે એટલે કે 3 વ્યક્તિને મોકલવા માટે એ 3 વ્યક્તિ છે એ શું કાર્ય કરશે ભારતમાં આવીને તો કે ભારતને આઝાદી મળે એના માટે ભારતનું શાસન છે એ સ્થપાય એના માટે યોગ્ય વહીવટ કાર્ય એના કાયદા ઘડવા માટે મદદ કરશે કે સમય જતાં ભારતને આઝાદી આપી દે છે કે ભારતને આપણા શાસનમાંથી મુક્ત કરવું છે પણ એના માટે દેશમાં સારી રાજકીય વ્યવસ્થા કાયદાકીય વ્યવસ્થા જળવાઈ રહે એના માટે શું કરવું તો એના માટે 3 સભ્યોને મૂક્યા ક્યારે તો કે 25 માર્ચ 1946 ના રોજ 3 સભ્યો કેબિનેટ મિશન જે 3 સભ્યો આવ્યા એ 3 સભ્યોને કેબિનેટ મિશન તરીકે ઓળખાય કે અમેરિકાના અને સોરી ઇંગ્લેન્ડના પાર્લામેન્ટમાંથી 3 સભ્યોને નક્કી કરી અને ભારતમાં કાયદા વ્યવસ્થા એના માટે માળખું તૈયાર કરવા માટે મોકલવામાં આવ્યા તો કે આઝાદી પહેલા બ્રિટિશ સરકાર દ્વારા 25 માર્ચ 1946 ના રોજ 3 સભ્યો કેબિનેટ મિશનમાં આવ્યા તો કે બંધારણ સભાની કુલ સભ્યો હવે ધીરે ધીરે પ્રક્રિયા શરૂ થઈ શું થયું 25 માર્ચ એ હવે ભારતના લોકો પણ આઝાદ થવા માંગતા હતા ને તો એના માટે કાયદા ઘડવા ભારતના નેતાઓ છે એને નક્કી કર્યું કે એના માટે વ્યવસ્થિત કાયદા ઘડવા યોગ્ય રીતે કાર્ય કરવા જેથી લોકોની જરૂરિયાતો છે કે લોકોની માંગ છે પૂરી થઈ શકે તો એના માટે કાર્ય શરૂ કર્યા 3 સભ્યો દ્વારા અને બીજા ભારતના ઘણા બધા નેતાઓ છે એની આ 3 વ્યક્તિને સાથ આપ્યો કે દેશના વિકાસ માટે જ્યારે આઝાદ થાય ત્યારે ભારતમાં કેવા કેવા કાયદા હોવા જોઈએ શાસન કેવું હોવું જોઈએ રાજકીય પદ્ધતિ બધી કેવી હોવી જોઈએ એ બધી માટે ચર્ચા વિચારણા થઈ તો એના ભારતના મળીને કુલ કેટલા થયા 389 સભ્યો હતા બાળકો યાદ રાખવાનું છે કુલ સભ્યો એટલે કુલ વ્યક્તિઓ બંધારણ ઘડવા માટે બંધારણને ઘડવા માટે અંગ્રેજના 3 સભ્યો કે બ્રિટિશ પાર્લામેન્ટમાંથી આવેલા 3 સભ્યો અને સાથે સાથે 389 ભારતના કુલ 3 અને બીજા ભારતના કુલ એવા 389 લોકો હતા નેતાઓ હતા કે ભારતનું બંધારણ ઘડવા માટે તૈયાર થયેલા હતા એમાં આપણે જે મુખ્ય નેતાઓ છે એના વિશે જોઈશું કે બંધારણ ઘડવા માટે મુખ્ય નેતાઓ જે ભાગ પોતાનો ફાળો આપ્યો એ ફાળા વિશે આપણે કે ક્યાં ક્યાં નેતાઓ હતા એ ખાસ યાદ રાખવાનું છે તમારે 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતના બંધારણ ઘડવા માટે ક્યાં ક્યાં નેતાઓએ સહકાર આપ્યો હતો અથવા તો જે કાર્ય કર્યા હતા તો એમાં કોણ છે પહેલું જવાહરલાલ નહેરુ બીજું સરદાર વલ્લભભાઈ પટેલ ભોલાના અબ્દુલ કલામ આઝાદ પછી છે શ્યામજી કૃષ્ણ વર્મા એચપી મોદી એના પછી આવશે બાળકો એચવી કામત ફ્રેન્ક એન્થની કનૈયાલાલ મુનશી કૃષ્ણ સ્વામી આયંગર બળદેવસિંહ આ બધા જે આપણે કહી શકીએ કે બંધારણ ઘડવા માટે મુખ્ય નેતા હતા સાત સરકાર તો બધી પ્રજાનો હતા પણ એના માટે જે મુખ્ય કાર્ય કરનાર નેતા હતા
કે સરદાર જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ગોલાના અબ્દુલકલામ આઝાદ, શ્યામજી પ્રસાદ મુખર્જી, એચપી મોદી, એચપી કામત, એન્થની, કનૈયાલાલ મુનશી, કૃષ્ણસ્વામી આયંગર અને બળદેવસિંહ. એના સિવાય મહિલાઓએ પણ ફાળો આપ્યો કે પોતાનો સાથ આપ્યો હતો. આ ખાસ યાદ રાખવાનું છે, બંધારણ ઘડવા માટે બે મહિલાઓ છે. બે મહિલાઓ તમારી એક વાક્યમાં પ્રશ્ન પૂછાય, વિકલ્પમાં પણ પૂછાય છે કે બંધારણ ઘડવા માટે જે મહિલાઓએ ફાળો આપ્યો એ કઈ બે મહિલાઓ છે? તો કે સરોજિની નાયડુ, બે મહિલા પ્રતિનિધિ. એક છે સરોજિની નાયડુ અને બીજું વિજયાલક્ષ્મી પંડિત. બાળકો, તમને થોડું આ બધું પટપટું લાગશે, પણ સહેલાઈથી સમજશો તો વાંધો નહીં આવે. કે ઇતિહાસ પછી ડાયરેક્ટ નાગરિક શાસ્ત્ર અને આમાં કાયદા કાનૂન વ્યવસ્થા દેશનું સંચાલન એવું ઘણું બધું આવશે, પણ થોડુંક ધ્યાન આપશો, થોડુંક નિરાંતે શાંતિથી વિચારશો તો યાદ રહી જશે. સહેલું જ છે આ, પણ આમાં આંકડા છે, અમુક વ્યક્તિઓના નામ છે, વધારે એવી રીતે આપણે ઇતિહાસમાં પણ સાચો આવે જ છે, પણ થોડુંક અટપટું લાગશે, પણ આપણે શીખવાનું છે. તો કે જે નેતાઓએ ફાળો આપ્યો હતો એ નેતાઓ ક્યાં ક્યાં છે આપણે જોયા. એમાં ખાસ યાદ રાખવાનું છે, બે મહિલા પ્રતિનિધિ હતી. બંધારણ ઘડવા માટે જે ઘડતર થયું બંધારણનું, ભારત માટેનું કે ભારતના કાયદા માટેનું, એ બંધારણમાં બે મહિલાઓ હતી. એ બે મહિલાઓ કઈ કઈ છે, બંનેના નામ યાદ રાખવાના છે. એક છે સરોજિની નાયડુ અને બીજું છે વિજયાલક્ષ્મી પંડિત. બે બંધારણ ઘડવા માટે મહત્વની મહિલા પ્રતિનિધિ હતા. એના પછી આપણે જોશું કે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે હવે કાર્યકર એટલા બધા નેતાઓ દ્વારા કાર્ય કરવામાં આવ્યા કે બંધારણ સભાના પ્રતિનિધિ કાર્યકર બનીને મુખ્ય નેતા તો હોવા જોઈએ ને, કે બધા કાર્ય તો કાયદા ઘડવા માટે જ કરશે, પણ આના માટે જે બંધારણ ઘડવા માટેનું કાર્ય કરવામાં આવતું હતું તો એના મુખ્ય નેતા અધ્યક્ષ કોણ હતા? તો કે રાજેન્દ્ર પ્રસાદ. કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. જ્યારે ખરડા સમિતિ, શું કીધું? ખરડા સમિતિ. કઈ સમિતિ? ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ભીમરાવ આંબેડકર, ડોક્ટર ભીમરાવ આંબેડકર, બે વ્યક્તિના નામ યાદ રાખવાના છે. માત્ર શબ્દ જ બદલાય છે. શું થાય છે? શબ્દ જ બદલાય છે. બંધારણ સભાના અધ્યક્ષ આવશે, તો કે કોણ આવશે? રાજેન્દ્ર પ્રસાદ. કોણ આવશે? રાજેન્દ્ર પ્રસાદ. જ્યારે ખરડા સમિતિના અધ્યક્ષ આવશે, કોણ આવશે? ડોક્ટર ભીમરાવ આંબેડકર. આ ખાસ યાદ રાખવાનું છે તમારે, કંઈ આગળ નામ છે આગળ પાછળ ન થાય છે, એક સમિતિમાં છે આગળ પાછળ ન થઈ જાય. એ ખાસ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે આવે ત્યારે રાજેન્દ્ર પ્રસાદ, ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે આવે ત્યારે કોણ આવશે? ડોક્ટર ભીમરાવ આંબેડકર. બંને જે અધ્યક્ષ છે એનો ખાસ યાદ રાખવાનું છે. માત્ર અહીંયા બંધારણ સભા આવશે, અહીંયા ખરડા સમિતિ આવશે, માત્ર બે શબ્દ જ બદલાય છે, વ્યક્તિના નામ બદલાય. બંને અધ્યક્ષ જ છે, પરંતુ બંધારણ સભાના અને ખરડા સમિતિના. કોના છે? બંધારણ સભાના રાજેન્દ્ર પ્રસાદ, ખરડા સમિતિના ડોક્ટર ભીમરાવ આંબેડકર. તો કે એના પછી આપણે જોશું તો કે બંધારણ સભાની કામગીરી ક્યાં સુધી ચાલી, બંધારણ ઘડવા માટેનું કામ કેટલા સમય સુધી ચાલ્યું, કે આ લોકોએ વિચારણા કરી કેટલા સમય સુધી આ કામ ચાલ્યું. તો કે બંધારણ સભાની કામગીરી શરૂ થઈ ક્યારે? તો કે 9 ડિસેમ્બર 1946 શરૂઆત કરી. હવે નક્કી કરી લેતું કે 389 સભ્યો હતા, બધા નેતાઓ છે, એ બંધારણ ઘડવા માટે નક્કી કર્યું કે હવે ભારત માટે આપણે બંધારણ ઘડવા માટે તૈયાર જ છે. તો એના માટે શરૂઆત કરી કે બંધારણનું લખાણ શરૂ કરવામાં આવ્યું. તો એ લખાણ શરૂ ક્યારે થયું? તો કે 9 ડિસેમ્બર 1946. જો બાળકો, બ્રિટિશ પાર્લામેન્ટમાંથી જે 3 સભ્યો આવ્યા હતા કેબિનેટ મિશનના, 25 માર્ચ 1946 રોજ આવ્યા હતા. શરૂઆત વિચારણા કરી બધા નેતાઓ છે, ભારતના જે ક્રાંતિકારીઓ હતા, જે નેતાઓ હતા, એની વિચારણા કરી અને પછી જે શરૂ કર્યું કે આવું બંધારણ હોવું જોઈએ ભારતમાં કાયદા વ્યવસ્થા કરવા માટે,
તો એ ક્યારે શરૂ થઈ 9 ડિસેમ્બર 1946 ના રોજ કે બંધારણ સભાની કામગીરી શરૂ થઈ શું થયું બંધારણ સભાની કામગીરી હવે નક્કી થઈ ગયું બધા નેતાઓ અહીંયા કે 364 સભ્ય કરો દેવ્યાસે સભ્ય થયા બધી બહુમતી મળી ગઈ હવે લખાણ માટે શરૂઆત કરવાની હતી કેના માટે લખાણ માટે કે આવું કે આવું બંધારણ હોવું જોઈએ એના માટે જે દસ્તાવેજ આપણે કહીએ લખાણ કરવા માટેનો એ હવે શરૂઆત થઈ કે ક્યારે 9 ડિસેમ્બર 1946 ના રોજ આ બંધારણ સભામાં લખવા માટે કેટલો સમય લે ચર્ચા વિચારણા થઈ કે બધા દેશોમાંથી અલગ અલગ બધા જે બંધારણ હતા અમેરિકાનું હતું બ્રિટનનું હતું ફ્રાન્સનું હતું પછી આ બધા દેશોનું બંધારણ એવું હતું એમાંથી અમુક અમુક જે સારી એવી બાબતો હતા કાયદા હતા એ આપણા બંધારણમાં ઉમેરવામાં આવ્યા કેમાં ઉમેરવામાં આવ્યા આપણા ભારતના બંધારણમાં કે બધા દેશોનો બંધારણનો અભ્યાસ કરી અમેરિકા છે બ્રિટન છે ફ્રાન્સ છે પછી આ બધા દેશોનું બંધારણ હતું એ બંધારણનો અભ્યાસ કરી અને પછી એ બંધારણમાં પોતાના જે બંધારણમાં અલગ અલગ મુદ્દાઓ ક્યાં સારા છે અને આપણા માટે યોગ્ય છે તો ઈ બંધારણ છે ઈ બધા મુદ્દાઓ છે ઘણા એવા બીજા દેશના બંધારણના મુદ્દાઓ છે આપણા બંધારણમાં ઉમેરવામાં આવ્યા છે તો કે કેટલો સમય લાગ્યો બંધારણનો કેટલો સમય લાગ્યો ઘડવા માટે તો કે 2 વર્ષ 11 માર્ચ અને 18 દિવસ કેટલો સમય લાગ્યો 2 વર્ષ 11 માર્ચ અને 18 દિવસ ખાસ યાદ રાખવાનું છે 2 વર્ષ 18 બે વર્ષ 11 માર્ચ અને 18 દિવસ એટલે 3 વર્ષમાં માત્ર 18 દિવસ નહીં સોરી 12 દિવસ જ ઓછા રહેશે કેટલા દિવસ 12 દિવસ જ માત્ર ઓછા રહેશે 3 વર્ષમાં પણ આ ઘડવા માટેનો સમયગાળો છે એ કેટલો લાગશે 2 વર્ષ 11 માર્ચ અને 18 દિવસ તો આ એટલા સમયગાળામાં કેટલી બેઠકો યોજાણી કામગીરી કરી તો કે 166 બેઠકો કેટલી બેઠકો 166 બેઠકો આ નેતાઓની બેઠકો બોલાવવામાં આવી અને બધા જે કાયદા અલગ અલગ રીતે ધાર્મિક છે સામાજિક છે રાજકીય છે ગમે ભારતના લોકોના હિત માટેનો કાયદો છે એ ઘડવા માટે જે સમય લાગ્યો અને એમાં બેઠકો બોલાવવામાં આવી એટલી 166 બેઠકો ખાસ યાદ રાખવાનું બંધારણ ઘડવા માટેની કુલ બેઠક કેટલી છે તો કે 166 બેઠકોની કામગીરી પૂર્ણ થઈ કેટલો સમય હતો 2 વર્ષ 11 માસ અને 18 દિવસ એના પછી તો કે બંધારણ પ્રથમ અનુચ્છેદ કેટલા હતા 295 કેટલા હતા 295 અનુચ્છેદો હતા કેટલા હતા 295 અનુચ્છેદો હતા અને પરિશિષ્ટ 8 હતા પહેલા જ્યારે બંધારણ ઘડવામાં આવ્યું એના માટે શરૂઆતમાં જ આપણે જોયું કે 295 અનુચ્છેદ એટલે કલમો હતી એ કલમો પછી એની રીતે 295 કલમ ક માં ય ભ ક પછી 1 2 3 કે એ બી સી એવી રીતે કલમ હોય છે તો કે 295 અનુચ્છેદ એટલે કલમો હશે 8 પરિશિષ્ટ હશે સમય જતાં આપણે એનું મહત્વમાં જોઈ ગયું કે બંધારણનું મહત્વ તો એમાં આપણે ચર્ચા કરી કે લોકોની ઈચ્છા અપેક્ષા પોતાની જે કામગીરી છે પ્રમાણે કાયદા બદલાવી શકાય એ પણ બંધારણમાં આપવામાં આવ્યું છે કે લોકોની જરૂરિયાતો અપેક્ષાઓ ઈચ્છાઓ એની આકાંક્ષાઓ પ્રમાણે બંધારણમાં કાયદામાં આપણે ફેરફાર કરી શકીએ છીએ તો એ પ્રમાણે સમય જતાં 395 કલમ થઈ કેટલી 395 અને 9 પરિશિષ્ટ કેટલી 395 અને 9 પરિશિષ્ટ અત્યારે હાલમાં જોઈએ જ્યારે 2020-21માં અથવા તો આપણે 19માં જોઈએ જે હાલમાં પરિશિષ્ટ છે એ કેટલી છે 12 પરિશિષ્ટ છે કેટલી આવશે 12 પરિશિષ્ટ આવશે જ્યારે 461 કલમ આવશે કેટલી આવશે બાળકો 461 કલમ જે આપણે હાલ જોઈએ હાલ અનુચ્છેદો શું આવશે અનુચ્છેદો કેટલી આવશે 461 પરિશિષ્ટ તો કે 12 છે અત્યારે હાલમાં અનુચ્છેદો છે 461 છે પરિશિષ્ટ કેટલી છે 12 છે તો આ પણ યાદ રાખવાની તમારે કે પ્રથમ
याद रखना चाहिए कई बेमारी लावा आपसे तो के सरोजिनी नायडू ने विजया लक्ष्मी
પંડિત એ બે નામ ખાસ યાદ રાખવાના છે બાળકો એના પછી જોશો તો કે બંધારણની કામગીરી ક્યારે શરૂ થઈ લખવા માટે ક્યારે શરૂ થઈ 9 ડિસેમ્બર 1946 ના રોજ પછી કેટલો સમય સુધી ચાલે કે લખાણ શરૂ કર્યું પણ કેટલા સમય સુધી ચાલે તો કે 2 વર્ષ 11 માસ અને 18 દિવસ અને આ એટલા સમયમાં કેટલી બેઠકો બોલાવવી પડી તો કે 166 બેઠકો કેટલી બેઠકો 166 બેઠકો બોલાવવામાં આવી અને આ બેઠકોમાં કે બંધારણનું બધું કાર્ય છે નક્કી થયું એના પછી એમાં કેટલી કલમો કેટલી પરિશિષ્ટો નક્કી થઈ તો કે શરૂઆતમાં તો આપણે જોઈએ કે 295 અનુશિષ્ટ એટલે કલમો અને 8 પરિશિષ્ટો છે પણ સમય જતાં ધીરે ધીરે એમાં સુધારા કર્યા 395 અને 9 પરિશિષ્ટ થયા પછી અત્યારે હાલમાં જોઈએ સુધારા થતા થતા હાલમાં જોઈએ તો 461 કલમો છે અનુશેદો છે અને પરિશિષ્ટ કેટલી છે 12 છે કેટલી છે 12 છે એના પછી આપણે બંધારણને પસાર કર્યું બંધારણ લખાઈ ગયું ઘડાતા થઈ હવે પસાર કરવાના તો 26 જાન્યુઆરી 1949 ના રોજ બે શબ્દ યાદ રાખવાના પસાર અને અમલ પસાર એવો શબ્દ આવશે તો તમારે 49 ની સાલ આવશે જ્યારે અમલ એવો શબ્દ આવશે તો કઈ સાલ આવશે 1950 ના રોજ કે પસાર થયું 1949 ના રોજ જ્યારે અમલમાં મૂકવામાં આવ્યું 26 જાન્યુઆરી 1950 ના રોજ પછી જે એ જ દિવસ કયો દિવસ તો કે 26 જાન્યુઆરી આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ અને પ્રજાસત્તાક ભારતને ઘોષિત કરી દેવામાં આવ્યો આઝાદ કે પ્રજાસત્તાક રાષ્ટ્ર બની ગયું એના માટે અને એના માટે બંધારણમાં આપણે બે એક રાષ્ટ્ર ચિહ્ન અને એક રાષ્ટ્ર મુદ્રા નક્કી કરી હતી રાષ્ટ્ર ચિહ્ન કયું છે તો કે 4 સિંહોની મુખાકૃતિ વાળું અને રાષ્ટ્ર સૂત્ર કયું આવશે સત્યમેવ જયતે એના સિવાય બંધારણમાં આપણા મૂળભૂત હકો છે આપણી ફરજો છે રાજનૈતિક માર્ગદર્શક સિદ્ધાંતો છે એ બધી વિગતો એમાં આપેલી છે